શિક્ષણના પ્રેરણા પુસ્તક વેબસાઇટમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વિડીયો ક્વિઝ 3 ટેટટાટ વેટટાટ. બંધારણ કોણ સુધારી શકે? સંસદ. લોકોના મૂળભૂત હકોનું રક્ષણ કોના દ્વારા કરાય છે? સુપ્રીમ કોર્ટ. શિક્ષણ એ સંયુક્ત લિસ્ટમાં છે. રાજ્યપાલે બહાર પાડેલા વટહુકમ કોના દ્વારા મંજૂર કરાય છે? રાજ્યની ધારાસભા. હાલમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 22. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ કામગીરી સંભાળે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયા હોદ્દાનો ઉલ્લેખ નથી? નાયબ વડાપ્રધાન. બંધારણમાં પાર્લામેન્ટ એટલે રાષ્ટ્રપતિ, લોકસભા. 1 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? નાણા સચિવ. કઈ પ્રથા વિશ્વની સંસદીય પ્રણાલીને ભારતની ભેટ છે? શૂન્યકાળ. નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ બંધારણની 8મી અનુસૂચિમાં કરવામાં આવ્યો નથી? અંગ્રેજી. ભારતના નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે? ભારતના બંધારણના આમુખે. આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શેમાંથી મળે છે? ચાર્ટર ઓફ રાઇટ્સમાંથી. તમે ભલે દુબળા હો પણ કાળજું વાઘ અને સિંહનું રાખો, એવું કહેનાર નેતા કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જો મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે. જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. ક્વિઝ વિડીયો 4 હવે પછી યુટ્યુબ પર મૂકવામાં આવશે. થેન્ક યુ. આભાર. આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, હવે પછી આવા જેટલા 20 જેટલા વિડીયો આપને યુટ્યુબ ઉપર મૂકેલા હશે તે સબસ્ક્રાઇબ કરશો તો આપના ઈમેલ ઉપર આપના મોબાઈલમાં મળશે. હા, ત્યાં બેલની નિશાની ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હિન્દ. જય ભારત.